આ તરફ સુરતમાં દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે ફૂંકાઈ શકે છે પ્રચંડ પવન ચાલીસ ડિગ્રીની જે તાપમાન ગયું હતું ત્યારબાદ હવે વાતાવરણમાં પલટો આવ્યો છે અને હવે ચાલીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યું છે હવામાન વિભાગે આગાહી કરી છે કેટલાક વિસ્તારમાં પચીસથી ત્રીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે ખેડૂતોની ચિંતામાં વધારો જોવા મળી શકે છે કેરી સહિતના ઊભા પાકને નુકસાન જવાની ભીતિ છે સુરત નવસારી વલસાડમાં પાંચ દિવસ વાદળછાયું વાતાવરણ રહી શકે છે બીજી તરફ સુરત અને ડિઝાસ્ટર વિભાગ કાર્યરત કરવામાં આવ્યું મામલતદાર સહિતની ટીમ છે તૈનાત કરવામાં આવી તમામ ઝોન વિભાગના અધિકારીઓ સાથે સંકલન કરવામાં આવશે સુરત જિલ્લા સહિત રાજ્યમાં જે રીતે તાપમાનનો પારો વધી રહ્યો હતો જેને લઈને સૌ કોઈ હેરાન પરેશાન થઈ ગયા હતા પણ હાલ સુરત જિલ્લામાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે અને વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે કે સુરત જિલ્લા સહિત જે પર વિસ્તારો આવેલા છે ત્યાં આજરોજ ચાલીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે તેવી શક્યતાઓ છે ગત રોજ એટલે કે બુધવારના દિવસે પણ ત્રીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો જેને લઈને ધૂળની ડમરીઓ ઉડી હતી અને વાહન ચાલકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો ત્યારે જે રીતે હવામાન વિભાગે આગાહી કરી છે તે જ રીતે હાલ સુરત જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવી ગયો છે અને સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે હવામાન વિભાગની આગાહીને લઈને સુરત જિલ્લાનું તંત્ર હરકતમાં આવી ગયું છે અઠવા સ્થિત ડિઝાસ્ટર વિભાગ દ્વારા ઓફિસ કાર્યરત કરવામાં આવી છે અને અહીંયા જે પણ વાવાઝોડાની અસર થાય તેઓ લોકોને ઝડપથી કોન્ટેક કરવા અપીલ કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહીને લઈને સુરત જિલ્લાના ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે કારણ કે હાલ કેરીનો પાક તૈયાર થવાની અણીપડ છે જો પવનની ગતિ વધશે તો કેરીના પાકને ચોક્કસ નુકસાન થશે અને ધૂળની ડંબરીઓ ઉડવાથી વાહન ચાલકોને ખૂબ જ હાલાકી ભોગવવાનો વારો આવશે કેમેરામેન સંજય સાથે મેહુલ ભોકળવા ટીવી નાઇન સુરત